હેલો ફ્રેન્ડ્સ ધ્યાનીસ કિચનમાં તમારું સ્વાગત છે રોજના ખાવાથી આપણે કંટાળી જઈએ છીએ પછી આપણે વિચારીએ કે એવું આપણે શું બનાવીએ કે જે મસ્ત બને જલ્દી બને અને ટેસ્ટી પણ બને જે ખાઈને આપણે ખુશ થઈ જઈએ તો તમારી પ્રોબ્લેમને દૂર કરવા માટે આજે હું બનાવી રહી છું એકદમ મસાલેદાર ચટપટી બટેટાની કતલી જેને આપણે બટેટાની ચટપટી સ્લાઇસ પણ કહી શકીએ અને જે રોટલી વગર પણ તમે ખાઈ શકો છો આ બટેટાની સ્લાઇસ બનાવવાની એકદમ સરળ છે તમે તેને ગમે ત્યારે ફટાફટથી બનાવીને ખાઈ શકો છો તો ચાલો આપણે આ બટેટાની સ્લાઇસ બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે બટેટાની સ્લાઇસ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ તો અહીં મેં ઓરેગાનો મીઠું આમચૂર પાવડર અડધું લીંબુ લાલ મરચું પાવડર હળદર લીલા ધાણા ચાટ મસાલો ફુદીનાના પાન લીમડાના પાન ચીલી ફ્લેક્સ મરી પાવડર અને બટેટા અહીં મેં લીધા છે અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અહીં આપણે બટેટાની છાલ કાઢી લઈએ હવે આ બટેટાને આપણે સ્લાઇસ કરી લઈએ અહીં આપણે ધ્યાન રાખીશું કે બહુ પાતળી આપણે સ્લાઇસ નથી કરવાની આ રીતે આપણે બધા જ બટેટાની સ્લાઇસ કરી લેવાની છે હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને પેનમાં આપણે જે બટેટાની સ્લાઇસ કરી છે તે એક પછી એક આ રીતે તળવા માટે ગોઠવીશું એકથી બે મિનિટ માટે આપણે તેને તળી લઈશું જ્યાં સુધી સ્લાઇસ તળાઈ ત્યાં સુધીમાં આપણે ધાણા લીમડા અને ફુદીનાના પાનને કાપી લઈએ સૌપ્રથમ આપણે લીમડાના પાન ત્યાર પછી ફુદીનાના પાન અને લીલા ધાણા આપણે ઝીણા સમારી લેવાના છે હવે એકથી બે મિનિટ પછી જોઈએ તો એક સાઈડ આપણી બટેટાની સ્લાઇસ તળાઈ ગઈ છે તો તેને બીજી સાઈડ ફેરવી લઈએ અને એકથી બે મિનિટ ચડવા દઈએ અહીં આપણે સ્લાઇસને ગેસની મીડિયમ આંચ પર જ તળવાની છે આ સ્લાઇસની એક ખાસ વાત એ છે કે તે ખૂબ જ ઓછા તેલમાં તળાઈ જાય છે બંને સાઈડ થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ હવે આપણે સ્લાઇસ ઉપર નાખવાનું વઘાર તૈયાર કરી લઈએ તેની માટે આપણે ગેસ ઉપર એક પેનમાં થોડું તેલ નાખી તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું રાઈ સારી રીતે ફૂટી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખીશું અને હવે લીમડાના પાન નાખી તેમાં આપણે સ્લાઇસ નાખીશું અને તેને મિક્સ કરી તેમાં બીજા મસાલા એડ કરી દઈએ તો સૌ પ્રથમ આપણે ચીલી ફ્લેક્સ મરી પાવડર ઓરેગાનો મીઠું આમચૂર પાવડર લીંબુનો રસ લાલ મરચું પાવડર હળદર ચાટ મસાલો અને ફુદીનાના પાન નાખી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકતા હશો કે આપણી બટેટાની સ્લાઇસ બનીને તૈયાર થઈ ચૂકી છે જ્યારે તમે જોશો આ બટેટાની સ્લાઇસ તો તમે પણ કહેશો કે હું પણ બનાવીને ખાવ તો આ ચટપટી મસાલેદાર બટેટાની સ્લાઇસ તમે એકવાર ઘરે જરૂર બનાવજો સો ટકા તમને આ સ્લાઇસ ખૂબ જ ભાવશે અને હા જો તમારે કંઈ વ્રત કે ઉપવાસ હોય તો પણ તમે આવો નાસ્તો ફટાફટથી બનાવીને ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય અને આવી નવીને નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર કરજો અને બે લાઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ